ઘણા એટલી હદે લોભી હોય, એટલી હદે લોભી હોય. એક બહુત બડે સંતને એક બહુત અચ્છા દ્રષ્ટાંત દિયા, મુજે બહુત ભા ગયા. કાશી કે નજદીક એક ગાંવ થા, વહા એક વ્યક્તિ રહેતા હતા, ઉનકા નામ દાનસંગ. ક્યા નામ? નામ દાનસંગ. પણ લોભીનો માં લોભી નહીં, પણ લોભીનો લોભી નહીં, એનો લોભી. 5 કરોડ લોભી ભેગા થાય ને, એમાંથી એક જે જન્મ ને એવો. ઘણા ઘણા હકીકતમાં અતિ લોભી હોય. 60 વર્ષના બાપા કૂવામાં પડી ગયા. કૂવો બહુ ઊંડો નહોતો, ભાડ્યો હતો, પાણી નહીં બહુ. 60 વર્ષનો ડોહો અંદર પીડો ને એવે રેડે રેડું નાખે, બાપા બચાવો 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 બચાવો, એ બચાવો બચાવો. તો બધા જુવાનને ભેગા થયા, સમજી લે, આ તો બાપા પડી ગયા છે. એટલે જુવાન કીધું, બાપા લાવો તમારો હાથ આપો. આમ કરી બચાવો બચાવો, કે હાથ ના આમ કરી. અરે બાપા, અમે તમને બચાવીએ, તમારો હાથ તો આપો તો બહાર કાઢીએ. બાપા હાથ નો હાલે. ત્યાં કોક જાણીતો જુવાના ફરવાડ જેવો આવ્યો, જાણીતો. કોણ છે? તો કે આ બાપા છે ને, કૂવામાં પડી ગયા છે ને, કે છે બહાર નીકળવું છે પણ હાથ હાલતા નથી. તે હોશિયાર ને આ, એ કે આને ઓળખ્યો નહીં. તો કે કોણ? ઓલો કંજૂસનો બાપ, મહાકંજૂસ. અને તમે એમ કહો છો ને બા હાથ આપો તો એ આપશે નહીં, તો તમે એમ કહો કે હાથ લઈ લો એટલે તરત લઈ લે. જુઓ હકીકતમાં પ્રયોગ કર્યો. બાપા હાથ પકડી લો, લ્યો હાથ લઈ લો એટલે તરત આમ પકડી લીધો. બહાર નીકળવા માટે જે હાથ આપીનો, એ કે ફત્યું આપે. આવો માળો નામ દાન છે પણ મહાકંજૂસ. વારે વારે કોક કે ગંગા કે સ્નાન તો કરકે આવો, એક વાર ગંગા સ્નાન તો કરી આવો. એની ઘરવાળી ઘણી વખત ગંગા સ્નાન તો કરી આવો. આમ નામ કાશીની નજીક રહો અને આમ નામ કોરે કોરે ધાકોડ મરી જાઓ, ગંગા સ્નાન એક વખત કરી આવો. બોલા દાનસંગને એમ થાય કે જાય તો એકાદ આનો ઘોડા ગાડી વાળાને આપવો પડે. કદાચ હાલીને જાઓ તો ત્યાં ગંગામાં કોઈ પણ ઘાટે જઈને સ્નાન કરું તો પંડાઓ આવી, પંડા તો હોય એ તરત આવીને ત્યાં ઊભા રહી જાય. લાવો દાન, હવે ક્યાંથી કાઢવું? એટલે કે જવું જ નથી. પણ એક વાત ઘરવાળાએ બહુ કીધું ને એટલે આને એમ તું સારું હાલ જાઓ. સવારના પોરમાં 4 વાગે જાગીને હાલતો થયો, ઘોડા ગાડીમાં જ બેઠો જ નહીં, હાલતો. 84 ઘાટ છે કાશીમાં. એટલે આને એમ થયું કે એવા ઘાટ ઉપર જાઉં ત્યાં કોઈ પંડિત હોય જ નહીં, બ્રાહ્મણ જ ન હોય. કારણ કે બીજા ઘાટ ઉપર જાય એટલે પંડિતો હોય જ તેને, પંડા હોય જ બધા. એટલે એમ તો કે એવા ઘાટ ઉપર જવું છે ને, હોય જ નહીં. એટલે મુડદા ઘાટ ઉપર ગયો, જે મડદાઓ બાળે. આજુબાજુમાં બધે જોયું, કોઈ નહીં, સુમસા. કપડાં ઉતારીને મૂક્યા અને ગંગાજીની અંદર જઈ મોટી થોડીક ધોતી પહેરી, હર હર ગંગે કરીને જામ ડૂબકી મારી. ભગવાનને એમ થયું કે આજે મારે આની પરીક્ષા લેવી છે. લોભી છે પણ કેવો છે જોવું છે. ભગવાન પંડિતજીનું રૂપ ધારણ કરીને ઓલો આમ કરીને જ્યાં બહાર હર હર ગંગે કરીને નીકળે ને ત્યાં જ સાંભળે, યજમાનજી નમઃ શિવાય, નમઃ શિવાય યજમાનજી, નમઃ શિવાય. બોલે આમ આમ જોયા કરે. આ મનમાં મનમાં બોલ્યો કે મુડદા ઘાટ ભી નહીં છોડા તુમ લોકોને, યહાં ભી પહોંચ ગઈ. બોલે કે કોણ? મેં આપકા ભૂદેવ, આપ મેરે જજમાન. આ સુબહ સે નક્કી ગયા હૈ, પૂરે દિન કા નહીં પૂરે માસ કી દક્ષિણા આપસે લેની હૈ. ગંગાના ટાઢા પાણીમાં પરસો ઓળી ગયો, લે ટાઢા પાણી પરસો. જટ જટ બહાર નીકળીને ધોતી બોતી પહેરીને ઓલા પંડિતજી કે દક્ષિણા દો, આપ મેરે જજમાન હૈ ઓર મેં આપકા ભૂદેવ, મુજે દક્ષિણા દો. કે દક્ષિણા નહીં, મેરે પાસે કુછ હૈ ને? કે નહીં, કુછ તો દેના હી પડેગા, એક મહિના તક રાશન દેના હી પડેગા. કે મેરે પાસે હૈ હી નહીં. ભગવાનના રૂપમાં ઓલા પંડાતજી હતા ને, એને કીધું મહિનાનું નહીં તો 15 દાડાનું. તો કે 15 દાડાનું નથી, લે ભગવાન છોડે જ નહીં, 15 દિવસનું નથી.
પંદર દિવસનું નહીં તો પાંચ દિવસ, અરે પાંચ દાડાનું નથી તો કે એક દિવસનું, એક દાડાનું નથી લે તો કે એક રૂપિયો આપો તો એક રૂપિયો નથી, તો કે પાવલી આપો તો પાવલી નથી. બહુ જ્યારે કીધું ને બહુ જ્યારે કીધું, કુછ તો દેના પડેગા વરના મેં એસે તો નહીં જાઉંગા, કુછ દેના પડેગા. ઈ જમાનામાં ઈ એરિયામાં એક ઢેલા, ઢેલા એટલે એક આનો હશે. ભગવાનને કહા કે છેલ્લે એક ઢેલા દેને કા સંકલ્પ તો કરો. બોલો કે મેરે પાસે યહાં યહાં નહીં તો કલ દેના, અરે મેરા ગાંવ તો દૂર, અરે કહી ભી હો મેં આ કર લે જાઉંગા. આને એમ થયું કે ક્યાં ત્યાં લેવા આવવાનો, હાથમાં ગંગાજળ લઈને કહે કે એક ઢેલા દુંગા જાઓ. ઓલા દાનસંગ એના ઘરે, દાનસંગ ઘરે જઈ અને જ્યાં નાહી ધોઈ અને વાળું કરવા બેઠા ને ત્યાં ભગવાને ડેલી ખખડાવી, પંડિતજીના રૂપમાં ડેલી ખખડાવી, બૂમ પાડી, કોણ? અરે મેં આપકા ગોર ઢેલા લઈને આવ્યા હું. અને ત્યાં ત્યાં ખાતા ખાતા ધ્રુજારી ચડ્યામાં, જો ખાતા ખાતા એની ઘરવાળીને કે જા, એને કે બીમાર છે. એની ઘરવાળી આવી, હવે ઈ તેન એમ જ હોય ને ભાઈ, હે ઈ એમ જ હોય. બારણું ઉગાડીને કે શું છે? અરે ઓ મેરે જજમાન હે, મેં ઇનકા પુરોહિત હું, કાશી મેં ગંગા સ્નાન કરતે કરતે ઉસને દાન દેને કા સંકલ્પ કિયા હૈ, એક ઢેલા દેને કા સંકલ્પ કિયા હૈ, લેને આયા હું. બોલે આમ તું મળો અહીં પગી, તે કે ઓ તો બીમાર હૈ, ચલે જાઓ. એટલે ભગવાન તો હોશિયાર બહુ હોય, ઓહો મેરે જજમાન બીમાર હૈ તો મેં ઉનકો દેખે બિના જાઉંગા હી નહીં, મેં જાઉંગા હી નહીં. ઓલી પત્ની બાંગણું બંધ કરીને આવી દોડતી દોડતી, એ તો એમ કે તમને જોયા વગર મળ્યા વગર જવું જ નથી, બીમારનું કીધું. એણે કીધું કે જા ઉનકો બોલ દે કે ઓ મર ગયા, મર ગયા બોલ દે જા. અને આને કંઈ યોગની એવી ક્રિયા સિદ્ધ કરી છે કે બે પાંચ મિનિટ શ્વાસ રોકી શકતો હશે. બહાર આવીને એની પત્ની કીધું, રડતી રડતી એવો હાવ ખોટો, રડતા રડતા કે હું તો ચલ બસે મર ગયા, મેરે જજમાન ચલ બસે મર ગયા. ઓહો તો હવે હું અગ્નિ સંસ્કાર કર્યા વિના જાશ જ નહીં, મારો જજમાન ભગવાન કે મેરા જજમાન મર ગયા તો મેં એસે ચલા જાઉંગા. ઠીક છે ઢેલા ન દે તો કુછ નહીં, લેકિન ઇનકા અગ્નિ સંસ્કાર કિયા બિના મુજસે કેસે જાયા જાતા. અને એમ કરીને ભગવાને આખા ગામમાં વાયુ વેગે વાત ફેલવી દીધી કે દાનસંગ મર ગયા, દાનસંગ મર ગયા, દાનસંગ મર ગયા, દાનસંગ મર ગયા. પણ ઓલે તેને હિંમત રાખી, હો ભલે અગ્નિ સંસ્કાર સુધી મને ઠાહડીમાં બાંધીને લઈ જાય, બાકી ઢેલા દેના નહીં. આખું ગામ આવ્યું ફાળિયા લઈ લે, ફાળિયામાં આપણે કાઠિયાવાડીને ખબર જોઈએ આમ ઓટી ઓટી, ઓ હો આખું ગામ ફાળિયા, રૂમાલ માથે દાનસંગ ચલા ગયા, દાનસંગ ચલા ગયા. એની ઘરવાળી એને કે પણ તમે કે તું શાંતિ રાખ, મને બધું કરી લેવા દે. હકીકતમાં એને નવરાયો ને ઠાઠડીમાં હુવાયરો ને બાંધ્યો. ભગવાન કાનમાં કંઈક એક ઢેલા દે દે વરના જલ જાયેગા, બોલે જ નહીં, મર જાઉંગા જલ જાઉંગા લેકિન ઢેલા નહીં દૂંગા. ઠાઠડી બાંધીને રામ બોલો ભાઈ, રામ હું બોલાવે, રામ બોલો ભાઈ, રામ લઈ જાઓ. આમ જાય ખોખું ગામ થાય ચોખું, લાકડા ગોઠવા, ચિત્તા ગોઠવી, ચિત્તાની ઉપર આ ભાઈને ગોઠવા, ઘી બી લગાડી દીધું. ભગવાનને એમ તો બળી જાય પણ એક રૂપિયા એક ઢેલો નહીં આપે, એક આનો નહીં આલે. ઠાકોરજીને દયા આવી, ઠાકોરજીને દયા આવી. કાનમાં જઈને ભગવાને કીધું, આયા હું વૈકુંઠ છે તુમ હિત નાતા જોડ, આયા હું વૈકુંઠ છે મેં તુમ હિત નાતા જોડ,
માંગ લિયો વરદાન કછું, વૈકુંઠ જે આયા હું તેરે સાથ નાતા જોડને કે લિયે, તું મેરા જજમાન હે, મેં તેરા ગોર હું, તેરે નાતા જોડને કે લિયે આયા હું. પણ આમ એને સાંભળ્યું ને એટલે આમ આંખ્યું ખોલી, પણ આંખ્યું જ્યાં ખોલી ને ત્યાં પંડો દેખાણો, એટલે પાછી આંખ્યું બંધ કરી દીધી. પછી ભગવાન કહે, અરે ભૈયા માંગ લ્યો વરદાન કછું, કાંઈક વરદાન માગી લે. હવે માગ, તું આપીશ તો નહીં, પણ તું મારી પાસેથી તું માગ. ત્યારે ઓલા એટલું જ કીધું કે એક વરદાન માંગતા હું ઢેલા દેજીએ છોડ. ઢેલા દેજીએ છોડ મતલબ ઓલું એક આનો આપવાનું નક્કી કર્યું છે ને એ તમે મને એમ કહો કે હવે માફ, તો હું ઊભો થાય. ભગવાને કીધું કે જા માફ, પાછો ઉભો તો જય શ્રી કૃષ્ણ, હર હર ગંગે. આવા લોભી હોય. બાપાના છોકરા રૂપિયા વાળા બહુ શહેરમાં રહે. બાપા ગામડેથી શહેરમાં ગયા, ફાટલા ટૂટલા ને મેલા ગેલા ને બધા કપડા. એટલે છોકરાએ કીધું, બાપા અહીંયા તો સારા કપડાં પહેરો, બાપા અહીંયા થાર અમે તમને નવા જીવડાવી દઈએ. કયો એવા જીવ પહેરો ને? બાપા કે અહીં કોઈ મને ઓળખે છે? અહીં મને કોઈ ઓળખતું નથી, નવા પહેરું કે જૂના પહેરું શું ફરક પડે, પહેરવા દે ને મને, મને કોઈ ઓળખતું નથી. તે કે સારું. દિવાળીના ટાણે છોકરાઓ ગામડે આવ્યા, કપડાં લઈને આવ્યા. બાપાને કે બાપા ત્યાં તમને કોઈ નહોતું ઓળખતું, પણ અહીંયા તો નવા પહેરો. તો કે અહીંયા આખું ગામ મને ઓળખે છે. અહીંયા મને આખું ગામ ઓળખે છે કે હું કેવો છું, નવા પહેરીને કામ હું છું.